નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું ઇંગ્લિશ વાંચતા જો તમને ના આવડતું હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે ફોનિક્સ પદ્ધતિ જેનો ઉપયોગ કરીને લોકો પૈસા આપીને ઇંગ્લિશ શીખતા હોય છે તો આ જે ચોથો ભાગ છે આગળના ત્રણ ભાગની લિંક નીચે આપેલી છે મિત્રો આગળના ત્રણ ભાગમાં આપણે શું જોયું છે ટૂંકમાં તમને કહી દઉં છું જો આટલા ઉચ્ચાર તમને આગળ આવડતા હોવા જોઈએ પહેલા ભાગમાં આપણે જોયું હતું કે આ જે ઉચ્ચાર છે એને આપણે વાંચીએ છીએ એ ન ટૂંકા ઉચ્ચાર છે ટને વાંચીએ છીએ ટૂંકા ઉચ્ચાર છે અને ઈ તો આ ટૂંકા ઉચ્ચાર છે બધા આના ઉચ્ચાર મેં તમને આગળ શીખવાડેલા છે એકવાર વાર ફટાફટ જોઈ લઈએ એ ન એ તમે આને વાંચશો સેટ આ આગળ બધું જ શીખવાડેલું છે તમે આને વાંચશો સીટ આ બધું આગળ જોયેલું છે આ ઉચ્ચાર બરાબર છે ખાસ એટલે એવું બધું ફરીથી નથી ભણાવતું બરાબર છે આનો ઉચ્ચાર તમે કઈ રીતે કરશો જુઓ સ્વરો જોડાઈ જતા હોય છે તમને ખબર છે પાંચ સ્વર છે એ ઈ આઈ ઓયુ આગળના અક્ષર જોડે જોડાઈ જતા હોય છે આ બધું આપણે આગળ શીખી ગયા છીએ પાર્ટ ટુમાં આપણે આ ઉચ્ચાર જોયેલા છે સી નો ઉચ્ચાર મોટા ભાગે તમે શું કરતા હોશો છો તમે કહેશો સર આપણે મોટા ભાગે ક કરતા હોઈએ છીએ ક આને આપણે વાંચીએ છીએ એ અને આને વાંચીએ છીએ ટૂંકા ઉચ્ચાર છે હા બરાબર છે આનો યુઝ કરીને આનો ઉપયોગ કરીને આપણે વાંચતા પહેલો ઉચ્ચાર છે સી અને એ જોડે બનશે હેટ ટી ઈ જોડાઈ જશે ટેન સી કેનો નો ઉચ્ચાર ક થતો હોય છે પે પે ક આ આપણે ભાગ બે માં જોયેલું છે પછી આપણે જોયું ભાગ ત્રણ ભાગ ત્રણમાં આર અને એમ આનો ઉચ્ચાર આપણે કરતા હોય છે આને ર નથી કહેવાનો આનો ઉચ્ચાર ખાલી છે રો પહેલાનો ઉચ્ચાર એ કરવાનો છે અને આનો ઉચ્ચાર કરવાનો છે મ મ તો આટલા ઉચ્ચાર તમને આવડતા હોય તો આપણે શીખી ગયા હતા કે આને વાંચીશું રે આને વાંચીશું રેક બરાબર છે આને ટ ટ તો તમારો ઉચ્ચાર બને છે ટ્રેક બરાબર છે આ બધું આગળ ભણી ગયા છીએ તમારો બનશે તો આ ત્રણ ભાગ આગળ લિંક નીચે આપેલી છે ચોક્કસથી હવે આ જે ચોથો ભાગ છે ખાસ આજે આપણે સમજીશું ચોથા ભાગમાં કે સૌથી પહેલાં તો આનો જે ઉચ્ચાર છે ડીનો એનો ઉચ્ચાર છે ડ ટૂંકો ઉચ્ચાર છે ડ ડ ડ અને આનો ઉચ્ચાર છે જી તમે આનો ઉચ્ચાર મોટા ભાગે કરતા હો છો ગ તો ડ અને ઘ આ આવડતા હોય તો હવે સ્પેલિંગ્સ કઈ રીતે બને છે ઉચ્ચારના નિયમો કઈ રીતે લાગુ પડે છે એ ફોનિક્સ સાથે આપણે સમજીશું સૌથી પહેલાં ચલો નાના નાના સ્પેલિંગથી શરૂઆત થશે સ્વર કયા છે આવડવું જોઈએ એકવાર ફરીથી લખી દઉં છું એ ઇ આઈ ઓ આ એવા અક્ષરો છે જે એની પહેલાંના અક્ષર જોડે જોડાઈ જાય છે જેમ કે તમે જોઈ શકો છો અહીંયા સ્વર શોધ્યો આપણે એ એની પહેલાં શું છે ડી તો બંને જોડાઈ જશે ડ ઉચ્ચાર કઈ રીતે બનશે જુઓ પહેલો ડ એ અને ડ ભેગા બનશે ડ એ ડ ઉચ્ચાર થશે એ જ રીતે છે આગળ જોડાઈ જશે ડ અને ઈ ડી ડેડ ડેડ બોલો ડેડ હ અને ઈ એટલે આઈ નો ઉચ્ચાર છે ઈ તમે કહેશો હી હી હીડ હીડ ચલો આગળ જોડાઈ જશે ક અને આઈ કી કી ચલો આગળ એ જ રીતે હવે આવડવું જોઈએ આનો ઉચ્ચાર બોલો શું થશે તમે કહેશો મી ડિ મેડ ખાસ બરાબર છે ઉચ્ચાર ખાસ બોલો ચલો પહેલો સ્પેલિંગ ડે ડે નહીં વાંચતા ડેડ કીડ મીડ બરાબર છે ચલો આગળ જોઈએ નેક્સ્ટ ચલો એચ એ શું થશે ઉચ્ચાર એચ અને એ એનો ઉચ્ચાર થાય છે એ હે ડ હે ડ ચલો આગળ ડી આઈ તમે જોડશો ડી મ તો કંઈ જોડવા જેવું છે જ ને બધા અલગ છે ઈ એની આગળ તો કશું જ નથી તમને વાંચો એ ન

ચલો વાંચો ફરીથી કયા અક્ષરો જોડાય છે કયા સ્વરો જોડાય છે શોધવાનું છે ખાસ ઈ એ જોડાઈ જશે તમે કહેશો ડ સેન્ડ સેન્ડ ચલો એ જ રીતે પી અને ઈ જોડાઈ જશે પે ન ડ ડૂંકો સ નો ઉચ્ચાર છે તમે કહેશો પેન્ડ અને આગળ છે સ પેન્ડ સ્પેન્ડ 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 ચલો જ રીતે આર ઇ કહેશો રે ડ અને આગળ ટી જોડવાનું છે ટ અને રેન્ડ તમે કહેશો ટ્રેન્ડ ટ્રેન્ડ ચલો એ જ રીતે ડી અને ઈ જોડાઈ જશે તમે કહેશો ડે સ અને ક ડેસ્ક ડેસ્ક ચલો એ જ રીતે ડી અને એ જોડાઈ જશે ડે તમે વાંચશો ડે મ અને પ ડેમ્પ ડેમ્પ એકવાર ફરીથી બધા જ વાંચો સેન્ડ સ્પેન્ડ ટ્રેન્ડ ડેસ્ક ડેમ્પ વેરી ગુડ ચલો આગળના સ્પેલિંગ સમજીએ ખાસ હવે તો આવડવા જોઈએ સ્વર શોધો ચલો ઈ તમે વાંચશો રે સ રે સ અને આગળ છે ડ ડ રે વાંચશો ડ્રેસ શું વાંચશો ડ્રેસ ડ્રેસ ચલો ટી એ ટે ન અને ડ તમે વાંચશો ટે ડ tend આ શું બનશે tend tend અને આગળ છે stand 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 ચલો આગળ વાંચીએ સૌથી પહેલા ચલો d e આ જોડાઈ જશે તમે આને વાંચશો દે બરાબર છે આને વાંચીશું ન ટૂંકો ઉચ્ચાર છે હવે i છે આગળ જોડાઈ જશે t t અને e t

વાંચી લોરી તમે વાંચો ટે જી એ જોડાઈ જશે કે સ ગેસ ગેસ જો આને ગેસ નહીં વાંચતા બરાબર છે ઉપર વાંચીશું પહેલું સ્પેલિંગ ટે નહીં વાંચતા ટેગ ગેસ ચલો આને વાંચો ડીઆઈ જોડાઈ જશે ડી ગ ચલો આગળ એ જ રીતે આર એ જોડાઈ જશે તમે વાંચશો આને રે મ અને આગળ ગ બરાબર છે ગ ટૂંકો ઉચ્ચાર છે ગ તમારો ઉચ્ચાર થશે ગ્રેમ 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 અને ગ્રામ પણ કહેતા હોય છે ગ્રેમ ગ્રેમ ચલો આગળ આર આઈ જોડાઈ જશે રી મ મ આગળ ગ ટૂંકો ઉચ્ચાર છે ઉચ્ચાર થશે આખો ઉચ્ચાર થશે ગ્રીમ બોલો ગ્રીમ एक बार फरी बढ़ा उच्चार करो डिग, ग्रें, ग्रें, सरस वेरी गुड नेक्स्ट उच्चार चलो विचारो पहला स्वर क्या एन ए में ने ग, ग आग स जोड़ा शे, स्नेग शू आशो स्नेग स्नेग સ્નેગ વેરી ગુડ ચલો આને શું વાંચશો સૌથી પહેલા આર આઈ એક જ મિનિટ ટુ વન મિનિટ હમ ચલો સૌથી પહેલા તમે શું વાંચશો આર અને આઈ જોડે આર આઈ તમે વાંચશો રી પ અને આગળ ગ નો ટૂંકો ઉચ્ચાર છે ગ ગૂંકો ઉચ્ચાર છે તમે વાંચશો એ જ રીતે અને એ જોડાઈ જશે રે પાછળ છે ગ અને આગળ ડી નો ટૂંકો ઉચ્ચાર છે ડ તો તમારો ઉચ્ચાર થશે ડ અને રેગ ડ્રેગ 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 ચલો આગળ આર આઈડી તમે વાંચશો રી ડ અને આગળ જ ઘનો ટૂંકો ઉચ્ચાર છે ગ તો તમારો શબ્દ બનશે ગ્રીડ ગ્રીડ તમે વાંચશો રે ડી આર એ ડી અને આપણે કહીશું રેન્ડ રેન્ડ અને આગળ જ ઘનો નો ટૂંકો ઉચ્ચાર છે ગ અને રેન્ડ તમે વાંચશો ગ્રેન્ડ શું વાંચશો ગ્રેન્ડ અથવા તો ગ્રાન્ડ બંને શબ્દો બોલાતા હોય છે ગ્રેન્ડ બરાબર છે ગ્રેન્ડ હવે જુઓ આ સ્પેલિંગ તમે કઈ રીતે વાંચશો હવે તો આવડવું જોઈએ સ્વર શોધો સૌથી પહેલા કઈ રીતે વાંચશો જાતે પ્રેક્ટિસ કરવાની છે બોલો સૌથી પહેલા એ સ્વર છે ઈ પણ સ્વર છે આગળ જોડી દઈશું તમે કહેશો મેં તો જી એકલો છે અડધો છે ગ આ બંને જોડાઈ જશે ને તો તમારો ઉચ્ચાર થશે મેગ નેટ જશેટ બોલો મેગ્નેટ મેગ્નેટ વેરી ગુડ મિત્રો આ રીતે તમે આરામથી સ્પેલિંગ વાંચતા શીખી ગયા હશો ચોથો ભાગ છે વિડિયો તમને ગમ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવશો Thanks for watching.